विद्यार्थी मित्रों, आजे आपणे जोईशु उदाहरण 1.13। परमाणु माटेना प्रारंभिक मॉडल मा जेड ई विद्युतभार धरावतु धन विद्युतभारित बिंदुवत न्यूक्लियस तेनी आसपास आर त्रिज्या सुधी नियमित घनताना ऋण विद्युतभार वडे घेरायेलू छे। અને સમગ્રપણે પરમાણુ તટસ્થ છે। આ મોડેલ માટે ન્યુક્લિયસથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? અહીં આકૃતિમાં ન્યુક્લિયસનો વિદ્યુતભાર ઝેડ ઈ છે, જ્યારે તેની આસપાસ આર ત્રિજ્યાના ગોળામાં વિદ્યુતભાર તેના વિરુદ્ધ મૂલ્યનો એટલે કે માઇનસ ઝેડ ઈ થાય છે। તેથી ગોળા પરનો કુલ ધન વિદ્યુતભાર બરાબર પ્લસ ઝેડ ઈ થશે અને ગોળા પરનો કુલ ઋણ વિદ્યુતભાર તેના જેટલો જ પણ વિરુદ્ધ એટલે કે માઇનસ ઝેડ ઈ થશે। અહીં ગોળા પર વિદ્યુત ક્ષેત્ર બે બિંદુ પર શોધી શકાય। એક, ગોળાની અંદર આવેલા કોઈ પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર અને બીજું ગોળાની બહાર આવેલા કોઈ પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર। તો સૌ પ્રથમ આપણે ગોળાની અંદર આર અંતરે આવેલા પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધીશું, જે કેપિટલ આર કરતા નાનો છે। તો આપણે ધારણા કરીશું કે અહીં આર ત્રિજ્યાનું એક ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ આવેલું છે। તો અહીં ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર એ ક્યુ જેટલો છે। અહીં ક્યુ એ ગૌસિયન પૃષ્ઠમાંનો વિદ્યુતભાર છે, જ્યાં ન્યુક્લિયસમાંનો ધન વિદ્યુતભાર અને થોડાક પ્રમાણમાં તેની આસપાસમાં રહેલો ઋણ વિદ્યુતભાર પણ આવે છે। તો ધન વિદ્યુતભાર તો સમગ્રપણે એટલે કે પ્લસ ઝેડ ઈ જેટલો સમાયેલો છે, પણ ઋણ વિદ્યુતભાર કેટલો છે તે આપણે જાણતા નથી। તો અહીં ગૌસિયન પૃષ્ઠમાંનો ઋણ વિદ્યુતભાર શોધવા માટે આપણે વિદ્યુતભારની કદ ઘનતાનો ઉપયોગ કરીશું। તેથી ઋણ વિદ્યુતભારની કદ ઘનતા બરાબર વિદ્યુતભાર ભાગ્યા કદ। તો ઋણ વિદ્યુતભાર છે માઇનસ ઝેડ ઈ જેટલો અને તેનું કદ થશે આર ત્રિજ્યાનો ગોળો છે માટે 4/3 πr³। તો અહીં એકમ કદ દીઠ વિદ્યુતભાર, જો કદ એકમ હશે તો વિદ્યુતભાર એ ઘનતા રો જેટલી મળે છે। તેથી 4/3 πr³ કદ દીઠ વિદ્યુતભાર રો બરાબર કદ ગુણ્યા ઘનતા, જેથી વિદ્યુતભાર બરાબર રો ગુણ્યા 4/3 πr³ મળે છે। તો અહીં ઘનતા રો બરાબર માઇનસ ઝેડ ઈ બાય 4/3 πr³ મૂકવામાં આવે તો જેથી 4/3 π કેન્સલ થાય છે અને પરિણામે વિદ્યુતભાર માઇનસ ઝેડ ઈ બાય r³/r³ મળે છે। તેથી ગૌસિયન પૃષ્ઠની અંદરનો કુલ વિદ્યુતભાર ક્યુ બરાબર ધન વિદ્યુતભાર વત્તા ઋણ વિદ્યુતભાર। તો અહીં ધન વિદ્યુતભાર એ પ્લસ ઝેડ ઈ છે અને ઋણ વિદ્યુતભાર માઇનસ ઝેડ ઈ r³/r³ આપેલો છે। તો અહીં ઝેડ ઈને કોમન કાઢવામાં આવે તો વિદ્યુતભાર બરાબર ઝેડ ઈ કૌંસમાં 1 − r³/r³ મળે છે। ગૌસના નિયમ મુજબ ગોળામાંથી પસાર થતું ફ્લક્સ ફાય બરાબર ઈ ડેલ્ટા એસ બરાબર q/ε₀। તો અહીં વિદ્યુત ક્ષેત્ર ઈ છે અને
ગોળાના પૃષ્ઠનું ક્ષેત્રફળ એ 4πr² છે, બરાબર ગોળા પરનો વિદ્યુતભાર Ze(1-r³)/ε₀। તો અહીં વિદ્યુત ક્ષેત્રને કરતા બનાવતા વિદ્યુત ક્ષેત્ર E બરાબર 1/4πr² Ze₀(1-r³)/ε₀ મળે છે। તેથી વિદ્યુત ક્ષેત્ર E બરાબર 1/4πε₀ze અહીં આર સ્ક્વેરને કૌંસમાં ગુણવામાં આવે તો કૌંસમાં 1/r² - r² અને r³ છે જેથી એક r જ વધશે r/r³ વધે છે। તો આ અહીં r લેસ ધેન r માટે ગોળાની અંદરના કોઈપણ p બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર 1/4πε₀ze 1/r² - r/r³ મળે છે। હવે ગોળાની બહાર આવેલા કોઈ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો તે માટે R ત્રિજ્યાનું એક ગૌસિયન પૃષ્ઠ દોરવામાં આવે છે। તો અહીં ગૌસિયન પૃષ્ઠની અંદરનો કુલ વિદ્યુતભાર Q બરાબર ધન વિદ્યુતભાર Ze અને ઋણ વિદ્યુતભાર -Ze છે, જેથી પૃષ્ઠનો કુલ વિદ્યુતભાર Q બરાબર 0 મળે છે। તો ગૌસના નિયમ અનુસાર ફાઈ બરાબર E ઇન્ટુ ડેલ્ટા S બરાબર Q/ε₀। તો અહીં ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર 0 છે, જેથી E ઇન્ટુ ડેલ્ટા S બરાબર 0, તેથી P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0 મળે છે। અહીં પૃષ્ઠનું ક્ષેત્રફળ 0 હોતું નથી, પરંતુ વિદ્યુત ક્ષેત્ર 0 મળે છે।